સથી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી, જૂને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી, જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી, જગતના છે સાચે સાચા સુબા શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. જન્ને અતિ ઘણા વાલા શ્રીનાથજી, વૈષ્ણવ જન્ને અતિ ઘણા વાલા શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી, જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે હરિયો નમો અનંદાય સહસ્રમૃતવે સહસ્રપાદાય શિરોભાવે સહસ્રનામને પુરુષાય સર્વને સહસ્રકોટિ યુગલાય નમઃ. વ્યાજમંગલાય મંગલમ ભગવાન વિષ્ણુમંગલમ મંગલમ પ્રીતાકમંગલાય ભગવભગવાન નમઃ. પ્રાતનમસ્કારમ સમર્પયામિ. ઓમ મહામંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ નિધનમ સર્પ્યામી અક્ષરામ સર્પ્યામી સુતમિંદ્રાજન સંતુનામ્યાજમંગલાય પ્રાથમસ્કારમ સમર્પ્યામી ભગવ. હરિયોમ નમો અનંદાય સહસ્રમૃતવે સહસ્રપાદાય શિરોભાવે સહસ્રનામને સહસ્રકોટિયુગલાય નમઃ. વ્યાજમંગલાય મંગલમ ભગવાન વિષ્ણુમંગલમ મંગલમ પ્રીતાકમંગલાય ભગવભગવાને નમઃ. પ્રાથમસ્કારમ સમર્પયામિ. ઓમ મહામંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પ્રીતાકમંગલ સ્વામી અક્ષરામ સર્પ્યામી સુતમિંદ્રાજન સંતુનામ્યાજમંગલાય
Thank you.
वशत्वं मम जिह्वाग्रे सर्व
Thank you.
પરમાત્માના પાવન ચરણ કમળમાં કોટી કોટી દંડ પ્રણામ સાથે સદગુરુ ચરણારવિંદમાં કોટી કોટી દંડ પ્રણામ કરી ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તજન, સારા પરિજન ભાઈ બહેન તેમજ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર એકર સારા પરિવારના સર્વ પરિજન જે ધામમાંથી બાર ગામથી છેક પોતાના પિતૃઓ માટે, પોતાના પરિવાર માટે છેક નાગપુરથી, મહારાષ્ટ્રથી પણ અહીંયા સુધી આવી આ સુંદર અવસરને માન્યો, હૃદયંગમ કર્યો એવા સર્વ પરિવાર, કરશાળા પરિવાર, સર્વના હૃદય સ્થાને વિરાજે તે પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને કોટી કોટી વંદન. આપ સર્વનું હૃદયથી ભાવભર્યું અભિવાદન, સ્વાગત વ્યાસપીઠ દ્વારા. છ દિવસ પૂરા થઈ ગયા અને સાતમો દિવસ પણ પૂરો થઈ ગયો. કેટલો ભાવ, કેવો મળકો હતો ભાઈને, વારે વારે ફોન કરીને કહેતા કે ગમે એ થાય એક સારું કામ, એક ભગવાનનું કામ કરવું છે. હૃદયમાં ભાવ જાગ્યો, ભગવાન કેટલી કૃપા કરે ને ત્યારે શુભ કાર્ય કરવા માટે અંતરમાં ભાવના જાગૃત થાય. બાકી ચાર ડગલા ચાલો ને મંદિર હોય છતાંય મંદિરે જવાની પણ લોકોની ઈચ્છા નથી થતી. વિચાર કરો કે કેવી એ પરમાત્માની કૃપા હશે ત્યારે આવો સુંદર અવસર સંસારનો આ જીવ માણી શક્યો. ભગવાનના એ પરમ કૃપાને પાત્ર જ્યારે જીવ બને છે ત્યારે જ આવા શુભ મંગલ કાર્યમાં સહભાગી બને છે. આપણને એમ થશે કે એ તો કરનારા કરી શકે, આપણે તો કેવી રીતે કરી શકાય. જરૂરી નથી, શું સંસારમાં લાખોપતિ કરોડોપતિ નથી પડ્યા? આપ તો ઓળખો છો ભાઈને, એમના પરિવારને, છતાંય પરમાત્માને એનો જ પૈસો ગમે છે, પરમાત્માને એની જ સેવા ગમે છે જેના દિલમાં પ્રભુ માટે પ્રેમ છે. કદાચ આપના થકી કોઈ પ્રભુ સારું કાર્ય નથી કરાવી શકતા તો સમજો કે જે દિલમાં થોડી ખામી છે, હજી એને પ્રેમ કરવામાં થોડા પાછા છીએ. કેમ ન કરાવે? ક્યાં એમને મોટા બંગલા છે કે ક્યાં મોટી ફેક્ટરી છે, છતાંય અને ખૂબ આનંદ થયો. બધા ભાઈઓ સાથે મળીને ખૂબ સરસ કામ સંપન્ન કર્યું. પરમાત્મા એને એ કામે ખૂબ દિલથી બિરદાવ્યા. પ્રભુએ ખૂબ અનહદ કૃપા વરસાવી છે, પ્રભુએ તો વરસાવી. તમામ પિતૃગણ પણ આજે તૃપ્ત થયા. અને તમામ પિતૃઓ કહેવાય છે કે કદાચ દેવો તૃપ્ત થાય તો દેવો પાસે હોય એ આપી શકે, આપે તો આપે, નહીં તો ના પણ આપે, પણ પિતૃઓ તૃપ્ત થઈ જાય ત્યારે કોઈની તાકાત નથી એને કોઈ રોકી શકે. પિતૃઓ તૃપ્ત થાય ત્યારે માનસ ન કલ્પી શકે એ પ્રાપ્ત કરી લે. અને તેથી ખૂબ આનંદ ઉલ્લાસથી કરેલું આ પવિત્ર કાર્ય સૌને એની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય, સૌને એનો લાભ મળ્યો છે. સૌ લાભાન્વિત થયેલ તમામ જીવોનું પણ પરમ કલ્યાણ થાવ એવી અંતિમ દિવસે પ્રભુ ચરણમાં પ્રાર્થના કરતા ભગવાનને હૃદય સ્થાને બોલાવીને પ્રાર્થના કરીએ. આજે છેલ્લો દિવસ છે, પ્રેમથી કહેજો પ્રભુ આવો, આમ હૃદયમાં બિરાજમાન થાવ અને પુનઃ પુનઃ આપ આવા પવિત્ર કાર્યોમાં અમને સહભાગી બનાવો એવી કૃપા કરજો. વિભાવ સાથે પરમાત્માને ખૂબ દિલના ભાવથી યાદ કરીએ, પ્રેમથી પુકારો, પ્રભુ દોડીને આવશે. ભજ ગોવિંદ ગોવિંદ Bye.
હૃદયના ભાવથી જયકાર બોલીએ. જેટલી તાકાત હોય એટલી વાપરજો. કંજુસાઈને કરતા જે બોલવામાં ભગવાન વચનને માન આપી ગોકુળવાસીઓએ ગોવર્ધનનાથની પૂજા કરી. આખું ગોકુળ વ્રજ ગોવર્ધનનાથની શરણમાં છે. ભગવાને આ સમયે માનસ માત્રને એ બોધ આપવાનો પ્રયત્ન કર્યો. હે માનવ, એ તો અંતર્યામી હતા ને, એને ખબર હતી કે આવતા સમયમાં માણસ એટલો લોભી લુચ્ચો અને લાલચું બની જશે, અને એ માણસ જંગલો ને જંગલો, ડુંગરો ને ડુંગરો કાપી નાખશે, વાળી નાખશે. સૃષ્ટિ જીવ જંતુ તમામનું અકલ્યાણ થશે. પરમાત્માને એ ખબર હતી. દીર્ઘ દ્રષ્ટા પ્રભુ પરમાત્માએ એટલે જ તે સમયે, આજથી યુગો વીતી ગયા, પરંતુ એ સમયે પ્રભુએ સ્વયં પ્રકૃતિની રક્ષા માટે ગોવર્ધનનાથની પૂજા કરાવી. પરમ પૂજ ગુરુદેવ યુગૃષ્ટિ દ્રષ્ટા વેદમૂર્તિ તપોરી પંડિત શ્રી રામ શર્માચાર્યજી, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક, યુગ દ્રષ્ટાએ બતાવ્યું હતું કે બેટા આવતા સમયમાં કોન્ક્રીટ સિમેન્ટ રેતીના મોટા મોટા જંગલો ઉભા થશે. આજે આપણે જોઈએ છીએ કે જંગલો કપાઈ ગયા અને એની જગ્યાએ મોટા મોટા બહુમાળી મકાનો બની ગયા. હે, કેટલા ઊંચા ગગનચુંબી મકાનો બનવા લાગ્યા, અને એને કારણે આખું પર્યાવરણ બેલેન્સ તૂટી ગયું. આ બેલેન્સ બગડી જવાને કારણે, તૂટી જવાને કારણે આજે વ્યક્તિ માત્રનું જીવન જોખમમાં મુકાયું છે. એટલે તો હવે ફરીથી સાદ કરવામાં આવે છે, ચાલો ગામડે, હે, ચાલો ગામડા તરફ, અને ચાલો ગાય તરફ. ગામડું અને ગાય બચશે તો અને તો જ આ રાષ્ટ્ર સમૃદ્ધ બનશે, અન્યથા નહીં બની શકે. કનૈયાની ભક્તિ શા માટે? કનૈયાની લીલાનું વર્ણન શા માટે? કનૈયાને પ્રેમ શા માટે? કનૈયાની આ ભાગવતને શા માટે ઘર ઘર સુધી લઈ જવાની જરૂર છે? કનૈયાએ જે કર્યું એ હવે આ સમયમાં કરવાની જરૂર છે, અને એટલા માટે માત્ર લીલા સાંભળી લેવાની નથી, પરંતુ મારા પ્રભુએ જે કર્યું છે એને કરવા માટે, એને સંભાળવા માટે આપણે તૈયાર થવું પડશે. ગઈકાલે એટલે આપણને બતાવ્યું હતું કે ગૌ સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે, ગાયની રક્ષા કરવી જ પડશે, એના માટે આપણે બધા જવાબદાર છીએ. વૃક્ષોની રક્ષા કરવી જ પડશે. એક બેને મને ફોન કર્યો કે બેન, વૃક્ષ નારાયણની કથા કરશો, વૃક્ષ નારાયણની કથા કરશો. મેં કીધું આ તો વિચારવું પડે, તમે નવો વિષય મને આપી દીધો, નવો વિષય આપ્યો. પણ પછી મને આમ ચિંતન થયું કે નહીં, ખરેખર કરવા જેવું છે. સત્યનો આચરણ થાય એટલા માટે સત્યનારાયણની કથા. વ્યક્તિ માત્રનું જીવન ચરિત્ર વર્તન વિચાર વ્યવહાર સુધરે એટલા માટે ભાગવત કથા છે, રામકથા છે, વિદ્યાપુરાણ છે, ગુરુગીતા છે. ગુરુગીતા સંસાર માત્રમાં આવેલા જીવ માત્રને એક શ્રેષ્ઠ વ્યક્તિત્વની પાસે રહેવું જ પડે, અને એ સમર્થ બ્રહ્મ શક્તિ સ્વરૂપ વ્યક્તિત્વ કોણ? તો એ ગુરુ. એના માટે ગુરુગીતા ભાગવત સૌને ઊંચા જીવન લક્ષ્ય તરફ, ઊંચા ધ્યેય તરફ ચાલી અને મૃત્યુને સુધારવા માટે, મૃત્યુએ જ નહીં પરંતુ ભવિષ્યને સુધારવા માટે ભાગવત. અને તેથી એમ થયું કે વૃક્ષ નારાયણની પણ જરૂર તો છે જ, માણસને ખબર નથી એટલે આ વૃક્ષને કાપી રહ્યો છે. એ તો સારું છે કે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે પીપળો ન કપાય, વડ ન કપાય, ને તો પાપ લાગે, ભૂતડા વળગે, ના થાય તેમ થાય. એને ડરાવીને પણ, હજી એને ડર ફેસાડીને પણ સાચવી રાખ્યો છે, એટલે સારું છે કે પીપળોને વડ જીવતા છે. નહીં તો આ માણસ એને કાપીને ક્યારમાં વેચી નાખે.
લાલચુ બની ગયો છે. એક વૃક્ષ ઉછેરી ના શકો તો કાપવાનો અધિકાર નથી. કદાચ વૃક્ષને ઉછેરો, પ્રત્યેક છોડમાં રણછોડના દર્શન કરો. જીવશાસ્ત્રીએ આ વાતની પ્રાયોગિક રૂપમાં આપણને બતાવ્યું કે વૃક્ષો આપણને કેટલા બધા કામના છે, કેટલા જરૂરી છે. અને એમાં પણ પીપળો એક વૃક્ષ એવું છે અને એક તુલસી છોડ એવો છે કે જે 24 કલાક પ્રાણવાયુ આપે. અને એટલે પીપળાની પૂજા થાય, બનની પૂજા થાય. કનૈયાએ સૌને આવનારા યુગને જોઈ અને પ્રેરણા આપી કે તમે આની રક્ષા કરજો. સાચો વૈષ્ણવ એ છે કે જે વૃક્ષોની રક્ષા કરે, સરોવર છોડની રક્ષા કરે. કાંઈ નહીં તો એક વૃક્ષ દર વર્ષે વાવો. પોતાનો જન્મદિવસ હોય ને, પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરો. અને વાવી દીધું એટલે પતી ગયું નહીં, પણ કમસે કમ દરરોજ ન જાવ તો 2 દિવસે પણ એને પાણી પાવો. એને એની રક્ષા કરવા માટે થોડું વાલોડિયું બનાવી દો. પણ જો તમે આ રીતે વૃક્ષો વાવવાની શરૂઆત કરશો તો અવશ્ય તમારા જીવનમાં બીજું કાંઈ સારું કામ નહીં થયું હોય તો તમને એટલી તો શાંતિ થશે કે આવનારી પેઢી માટે એક વૃક્ષ તો વાવ્યું. હવે જેટલા બાકી છે એટલા દિવસોમાં, એટલા વર્ષોમાં એક એક વૃક્ષ વાવજો. હું તો કહું છું કે આખા પરિવારમાં 5 વ્યક્તિ હોય, 5 વ્યક્તિ ના વાવી શકો તો કાંઈ નહીં, પણ પરિવાર વતી એક એક વૃક્ષ તો વાવો, એક એક વૃક્ષ વાવો. કનૈયાએ કહ્યું છે, આ સરખું કેવી પવન ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનનાથની પૂજા કરાવી. ઇન્દ્રને થયું કે આ તો મારું અપમાન થયું, મારો યજ્ઞ ન કર્યો. અને ગોવર્ધનનાથની પૂજા કરાવી, આ તો પહાડની પૂજા કરાવી, આ તો ડુંગરની પૂજા કરાવી. બતાવી દઉં હવે એ લોકોને કે હું કઈ સામાન્ય વ્યક્તિ નથી, હું કોઈ સામાન્ય દેવ નથી. અને તેથી કરીને ઇન્દ્રએ પ્રકોપ વરસાવ્યો. ખૂબ વરસાદ થયો, ખૂબ વરસાદ થયો, ખૂબ વરસાદ થયો. ગોવર્ધન ને ઉઠાવી પોતાની કચરી આંગળી ઉપર ધારણ કર્યો. ભગવાને કહ્યું કે અભિમાન છોડી દે, અહંકાર છોડી દે. અહંકારી વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં જય ન પ્રાપ્ત કરી શકે, ન માન પ્રાપ્ત કરી શકે. પ્રભુ આપ સાક્ષાત વધાર્યા છો એ મને ખબર નહોતી. ઇન્દ્રએ ક્ષમા યાચના કરી. ગોપવાળો કહેવા લાગ્યા કે કનૈયા, તારો હાથ દુખી જશે, તું નીચે લઈ લે. અને બધાએ બરાબર લાકડી પકડી છે. કનૈયો વિચાર કરવા લાગ્યો કે આ બધાને તો એમ છે કે અમારી લાકડી ના ટેકે ગોવર્ધન ઉભો છે. તો કઈ નહીં, આપણને એવું છે ને કે આ તો અમારા કારણે થાય છે, અમે ન હોઈએ તો કઈ થાય જ નહીં. નાના ને એવું હોય આપનું કાંઈ જ નથી, આપનું કાંઈ છે જ નહીં. આપણને જે કાંઈ શક્તિ મળી હોય, જે કાંઈ પ્રેરણા મળી હોય, જે કાંઈ પ્રતિભા મળી હોય એ આપણી નથી, એ તો પરમાત્માની છે. અને તેથી પ્રભુ ચરણે અર્પણ કરજો.
પ્રભુ ચરણે અર્પણ કરજો. કનૈયાએ કહ્યું, તો પછી હું લઈ લઉં, તમે મને બહુ આગ્રહ કરો છો તો. અને જ્યાં કનૈયાએ તકલી આંગળીયા ઉમેરીને નીચી કરી, ત્યાં તો ગોવર્ધનને નીચે આપતો જોયો. એટલે બધા ગભરાયા, એ કનૈયા રેવા દે, રેવા દે, રેવા દે બાપા, અમે બધા દબાઈ જઈશું. એ સમયે તમામે તમામ ગોકુલવાસીઓએ માની લીધું કે કનૈયો કોઈ નાનો બાળક નથી, કનૈયો સ્વયંભૂ છે, ગોવર્ધન કોણ ઉચકી શકે. આજે રાજકારણ તો જુઓ, આજે ફલાણી જગ્યાએ તો જુઓ, કેટલી બદબુ, કેટલી ગંદકી. ના ધર્મ ક્ષેત્ર સુરક્ષિત, ના રાજક્ષેત્ર સુરક્ષિત, ના કોઈ વેપારી ક્ષેત્ર સુરક્ષિત. જ્યાં પણ જાઓ ત્યાં ભ્રષ્ટાચાર, વ્યભિચાર, પાપાચાર. આપણને એમ થતું હશે, પણ અસંભવને સંભવ કરી શકે એ ભૂલ છે. શું આજે આપણને લાગે છે કે ગોવર્ધન ઉચકાયો હશે? આપણે પરિક્રમા કરવા જઈએ તો કેટલા દિવસ થાય? કરી શકે નહીં ગોવર્ધન? હા, કેટલા દિવસ થાય? 7 દિવસ, 5 દિવસ, એ તો જેવી રીતે કરીએ રીતે થાય. પણ કહેવાનો મતલબ કે એટલી પરિક્રમા કરવામાં એટલો ટાઈમ લાગે એ ગોવર્ધન પર્વત ઉચકી શકાય એ માનવામાં આવે છે, ખરું? પણ છતાંય ઉચકાયો હતો. મતલબ કે પરમાત્મા જ્યારે સૃષ્ટિ ઉપર આવે છે ત્યારે અસંભવને સંભવ કરી બતાવે છે, અને એ થશે. માનવમાં દિવસનો ઉદય અને ધરતી પર સ્વર્ગનો અવતરણ આવશે. કદાચ આપણને આ સાંભળીને એમ લાગે કે આ તો કોઈ પાગલ અથવા કોઈ અવતાર બોલી શકે, કોઈ પાગલ બોલી શકે અથવા કોઈ અવતાર બોલી શકે. તો ગુરુદેવ પાગલ તો નહોતા, તો પછી શું હોય શકે? એક અવતારી સત્તા હતી કે જેને ઘોષણા કરી અને એને એમ કહ્યું કે હું મારા નાના નાના બાળકોમાં પ્રેરણા પૂરી દઈશ, પ્રાણ પૂરી દઈશ. જેને થોડું પણ સમર્પણ કર્યું ને એને હું ન્યાલ કરી દઈશ, એને હું ઉપર ઉઠાવી દઈશ. અને આજે પ્રેરણા જાગી છે કે ગુરુદેવનો સંદેશ લઈ મેં ઘેર ઘેર, ગામડે ગામડે પોતાનાથી થઈ શકે એવું કામ કરી રહી છે. સમર્પણ હોય ને ત્યારે પ્રભુ પરમાત્મા પોતાને શક્તિઓ પ્રદાન કરે. સમર્પણ છે એટલે મનીષાબેન બનીને વડોદરાના પોતાના ગામની અંદર, ગામડાની અંદર બધા ગામડાના બાળ માણસોનું સારું થાય એટલે મારા ઘરે આવ્યા, બેન મારા ગામમાં, મારા ગામડામાં યજ્ઞ કરાવો છે. કેટલા રૂપિયા ખર્ચ થશે? મેં કહ્યું, કયા ગામ મારા યજ્ઞ કરાવો છે? આ ગામ છે અને એ ગામમાં યજ્ઞ કરાવો છે. તમે શું ખર્ચો કરી શકો એમ છો? ખર્ચો કોઈ પણ કાર્યક્રમ કરી એમાં જેવો ખર્ચો કરવો હોય એવો કરાય. તમે શું ખર્ચો કરી શકો એમ છો? તમારાથી કેમ થાય એમ છે? ત્યારે એ બેને જે વાત કરીને તો ખરેખર હૃદય રડવા લાગ્યો. એ બેને એમ કહ્યું કે બેન, હું તો 10 ઘરમાં રોટલી વણવા જાઉં છું અને રોટલી વણીને હું મારું ઘર ચલાવું છું, એમાંથી બચત કરીને મારા ગામમાં મારી લગ્ન કરવો છે. વિચાર કરો. કોઈ જવાબદારી તમારા માથે નથી, જાઓ અમે બધું પૂરું કરી દઈશું. અમારી ટીમ ત્યાં પહોંચી આખા ગામમાં પ્રચાર પ્રસાર 24 કુની મહાયજ્ઞ આખા ગામને ભાગીદાર બનાવ્યું. એટલું જ નહીં પણ આ સત્કાર્ય લઈને ગયા ત્યારે ગામના કેટલાક એવા સદભાગી, કેટલાક એવા સજ્જન લોકોએ વિચાર કર્યો કે ગામમાં આટલો સુંદર યજ્ઞ ગામની દીકરી લઈને આવતી હોય તો અમે કંઈક કરીએ, અને આખા એ ગામને ભોજન પ્રસાદી સાથે સુંદર મહાયજ્ઞ સંપન્ન થયો. ઘણા પૂછે કેટલો ખર્ચ થાય, કેટલું થાય? અરે તમારા દેહની ભાવના જ્યારે પરમાત્માના ચરણોમાં મૂકી દે ને ત્યારે સૌની અંદર પ્રેરણા પુરાઈ જશે. આપનો એક એક પૈસો આવા સત્કાર્યમાં વપરાય છે. ઘણા અમને પૂછે તમારો કેટલો ચાર્જ? અમે ચાર્જેબલ નથી.
અમે ચાર્જેબલ નથી, અમારો ચાર્જ તો મોટો મારો આ પરમાત્મા સદગુરુ છે. અમે તો એના નાનામાં નાના સ્વયંસેવક છે, એને બતાવેલા જે માર્ગ છે માર્ગે અમે ચાલીએ છીએ. તમારી સંપત્તિ ભલે તમને એની રસીદ મળે કે ના મળી, પણ એમાં અમારો અધિકાર નથી. અમે એના ચરણોમાં સંકલ્પિત થઈને નીકળેલા છીએ અને અમારી વ્યવસ્થા એને કરેલી છે, અમારે એની જરૂર નથી. હા, જેની જરૂર છે એના માટેની વાત અલગ હોય, પણ અમારે એવું નથી. પણ તમે તમારી શ્રદ્ધાપૂર્વક જે કાંઈ સમર્પણ કરો એની તમને એક ટ્રસ્ટની રસીદ મળી જાય. તમારો એક એક પૈસો આવા કામમાં વપરાય છે. આદિવાસી વિસ્તારમાં ખાવાનું પેટ મળતું નથી એવા નાના નાના બાળકોને ભૂલકાઓને આંગણવાડીઓમાં જઈ અને અમારા બહેનો અઠવાડિયામાં બે વખત એમને પ્રસાદી શીરો દૂધ પૌવા કે ફૂટ ફળ ગમે તે લઈને જાય છે. આપની સંપત્તિ સત્કાર્યમાં વપરાય એ જરૂરી છે, અને એવા સત્કાર્યમાં વપરાય કે જેની જે જીવ સાથે તમારે કોઈ સંબંધ નથી. નહીં તો આ જીવ તો કેવો લોભી છે ખબર છે. સંસારમાં દાન પુણ્યનું મહત્વ, દાન કરવાનું મહત્વ ખૂબ બતાવવાનું છે. એક બેરાની ને જેઠાની બે બહેનો હતી. એ બે બહેનો શું કરે, દાનનો મહિમા આવે, દાનના મહિમાનો દિવસ આવે, દાન કરવાનો દિવસ આવે, સારો દિવસ આવે એટલે જેઠાની દેરાણીને દાન કરે, દેરાણી જેઠાણીને છોકરાઓને દાન કરે એટલે ઘરનું ઘરમાં ને ઘરમાં. એ દાન ન કહેવાય. કોઈ અજાણ્યો જીવ તમારા તમારી સંપત્તિથી તૃપ્ત થઈ રહ્યો છે, એના આશીર્વાદ તમને અણીના સમયે આવી અને ઉગારી રહેશે. માટે આવા સત્કાર્યની અંદર તમે સંભાળી રહ્યા.